ओके, ट्रू एंड फॉल्स आपणे જોઈ ગયા, બરોબર? કે ફર્સ્ટ ટ્રુ, સેકન્ડ ટ્રુ, થર્ડ ફોલ્સ, ફોર્થ ટ્રુ, ફિફ્થ ફોલ્સ, સિક્સ્થ ટ્રુ, રાઈટ? ઓકે, એને રિલેટેડ નીચે ઓ ભાઈ શું છે તારે આટલું બધું કહેવા જતા હે? ખ્યાલ ના આવતો પાછો તો ભાઈ પ્લીઝ. હા ચલો, સી ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન બોક્સ. બ્લેન્ક છે આપણે ફિલઅપ કરવાની છે. ચલો, જેનો વારો આવ્યો હોય બોલો. સી ફિલિંગ ધ બ્લેન્ક્સ બોલો બેટા. ઓકે, એ જગ્યા બોલો. તમને ઇનબોક્સમાં શબ્દો આપ્યા છે, બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર, ઓન ધ કોર્નર ઓફ, ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, ઓપોઝિટ, બરોબર? ચલો બોલો. ધ સુપરમાર્કેટ ઇઝ ધ બસ સ્ટોપ. ઇન બસ સ્ટોપ ક્યાં છે? ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ. સુપરમાર્કેટ ક્યાં દેખાય છે તમને? એ બસ સ્ટોપ ની ક્યાં છે? પાછળ છે ને? છે ને પાછળ? તો ફર્સ્ટ માં આવશે ઇન ફ્રન્ટ ઓફ. સેકન્ડ, કાર પાર્કિંગ ક્યાં છે? એરપોર્ટ ક્યાં છે પહેલા, અને કાર પાર્કિંગ. એરપોર્ટ અને કાર પાર્કિંગ લખેલું નથી, જ્યાં કાર પાર્કિંગ કરેલી છે ત્યાં વન ટુ થ્રી ફોર, ફોર કાર પાર્ક કરેલી છે ને, હે ને? તો એરપોર્ટ એ કાર પાર્કિંગ ની ક્યાં છે? બરોબર, ઓપોઝિટ, સામે છે ને? તો શું આવશે? ઓપોઝિટ. ઓકે, થર્ડ, ઓકે, બેંક ક્યાં છે? આ બાજુ આ રહી હે ને? એ સ્કૂલ ની ક્યાં છે? બેંક સામે છે ને, એની સામે સ્કૂલ છે, રાઈટ? તો શું લખશો? ઓપોઝિટ. શું લખશો? લખો થર્ડ માં. ઓકે, ફોર્થ, સ્કૂલ અને લાઇબ્રેરી કેવી છે? બાજુ બાજુમાં છે, નજીક નજીક. તો શું લખીશું? નિયર. ઓકે, નિયર. ફિફ્થ, ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ કોર્નરમાં છે, પણ કોના? નેહરુ રોડ અને ગાંધી રોડ. તો શું લખીશું? એટ ધ કોર્નર ઓફ, એટ ધ કોર્નર ઓફ, રાઈટ? ઓકે, આ વખતેની જે હવે વર્કશીટ આવશે મેં ઇંગ્લિશની, બરોબર? તો આ ચેપ્ટરના કદાચ વિડીયો નહીં આવે, તો ગ્રામર તો તમારું ફૂલ હોય છે. હા, એવું નહીં કે ગ્રામર પહેલાં સેમનું ના પૂછાય, બરોબર? ગ્રામર પહેલા સેમનું પણ હોય, સેકન્ડ સેમનું પણ હોય. સમજમાં આવ્યું? ચલો, હવે એના પછી ડી, રીડ ધ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇન એ ઇટ, બરોબર? તો વાંચો. ચલો, ક્યાં નથી? ગર્લ્સ, હું તારે છોકું. ઓકે ચલો, ગર્લ્સ આગળથી સ્ટાર્ટ કરો, પછી તારો વારો આવશે. અહીંયા ક્યાંય મ્યુઝિયમ છે, બરોબર? એટલે કહે છે કે હા છે,
तो के मने रस्तो बताओ सो म्यूजियम नो ओके रिसेप्शन यस ऑफ कोर्स गो अलोंग कोयर रोड अंटिल यू कम टू एसजी रोड क्रॉस नेहरू रोड एंड तुमने देखा है जे म्यूजियम आ बाजू अहिया देखा है जे म्यूजियम अने ए छे गो पास द पार्क के भी एओ जे सिंबल छे
right? Six. Take the first turning on the right. पहला turning है right floor. तो take the first turning right. पहला turning है right floor. Right? Seven. Go along this road until you come to the traffic lights. तो ये आ जाओ से. Seven. सीधू जाके लूचे. Eight. Turn right at the post office. Right turn mark. Post office. Change. बराबर जमणी बाजू शू छे चलो एक्टिविटी 5 लास्ट बेंच वाचो प्लीज ओके आ શું છે હું તમને કહી દઉં રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક ની તમને ડિટેલ આપેલી છે તમે કોઈ પણ જગ્યાએ ફરવાનો સ્થળ હોય કે કોઈ ઐતિહાસિક સ્થળ હોય કે ગમે તે કોઈ મ્યુઝિયમમાં જવાના હો કે તો પહેલા આપણે એની જાણકારી મેળવીએ પાછળ કઈ છે ભાઈ હે છે પાછળ તો કેમ એમ કર્યો તમને કે તો અમે પણ આમ કરી જઈએ હે ને તો આપણે પહેલા એની થોડી થોડી જાણકારી તો મેળવી લઈએ ને કે સેનું છે નેશનલ પાર્ક જેમ કે આપણે ગીર નેશનલ પાર્ક જવું હોય તો એ સેનો નેશનલ પાર્ક છે એનો એરિયા શું છે એનું આ જોવા આપણને શું મળશે કે સિંહ સિવાય પણ બીજું કંઈ જોવા મળે છે કે એવું બધું છે ના નહીં હા ત્યાં ઘણું બધું જોવા મળે છે તમને હરણ સસલા એ બધું ખુલ્લા ખુલ્લામાં એ લોકો ફરતા હોય સાપર જે સિંગડાવાળા કહીએ એવા સરસ હોય છે અને આ બધા ખુલ્લા ફરતા હોય તમે આટલી નાની જે મોટી બસ નહીં પણ જે નાની ટુરિસ્ટ બસ આવે છે એમાં બેઠેલા હોય અને એમના જે સિંહ હોય ત્યાં એ સિંહનું ઘર જ કહેવાય એ લોકો એમના ઘરમાં શાંતિથી ફરતા હોય તમને એની પરમિશન લેવી પડે એટલે આ બધું જે એનો એરિયા છે કેટલો છે આજુબાજુ કયા ગામ છે કઈ નદીઓ છે રિવર્સ કઈ કઈ છે પછી તમને ત્યાં જવું હોય તો નજીકનું બસ સ્ટોપ રેલવે સ્ટોપ કયું છે બરાબર તો એ બધી માહિતી છે અને આ તમને મને લાગે છે કે તમે અત્યારે આ દિવાળી હમણાં જ ગઈ હવે તમે બધાને પણ ક્યાંય જવું હોય તો મમ્મી પૂછે ને મમ્મી પપ્પા ક્યાં ફરવા જઈશું તો તમે લોકો પણ ગૂગલમાં કેવા કોઈ પણ જગ્યાએ સર્ચ કરતા હોય તો બધી એની ડિટેલ્સ આવી જાય છે કે ભાઈ ત્યાં રહેવા ખાવાની કેવી સગવડતા હોય છે પર પર્સન કેટલું ભાડું હોય છે આ બધું આવી જાય છે ને તો એવું ડિટેલ્સ છે ચલો એનો ટાઈમિંગ શું છે હજી આપણે આ બધું પૂછી કરીને જઈએ અને ટાઈમિંગમાં મેળ ના પડે અને જોયા વગરના પાછા આવીએ એવું ના થાય હો ચલો બોલો પ્લેસ સાસણ ગીર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત બરોબર એરિયા પછી બેસ્ટ સિઝન કયા સિઝનમાં તમે જોઈ શકો તો મિડ ઓક્ટોબર બધા સાથે બોલીશું હા એને બોલવા દો ચલો ભાઈ જવું બેન નિયરેસ્ટ ટાઉન મેન
एट्रैक्शन एट्रैक्शन एशियाटिक एशियाटिक लायंस लायंस राइट लोकेशन लोकेशन राइट द नेशनल नेशनल पार्क इज लोकेटेड ओके 65 किलोमीटर टू द साउथ साउथ ईस्ट जूनागढ़ एंड 60 किलोमीटर साउथ इंडियन स्टेट ऑफ गुजरात राइट કેટલા આવ્યું કે કેટલી જગ્યાએ પહેલા આવ્યું એટલે છે પત્ર આવેલો છે તો ધરને ગીર નેશનલ પાર્ક 65 કિલોમીટર સાઉથ ઇસ્ટ જૂનાગઢથી અને અને 60 કિલોમીટર સાઉથ વેસ્ટ અમરેલી છે બરોબર ક્યાં સુધી છે એનો એરિયા બરોબર નેસ ક્યાં છે પરોવારો ઓકે બોલો સાજિયા જાંબુથાળા વનિયાવાવ ટિમ્બારા બાબરિયા રિવર્સ હિરાન શેત્રુંજી હા સિંગોડા મચુંદ્રી ગોદાવરી એન્ડ રાવત રાઈટ કણખાઈ બાને કામલેશ્વર ચલો વાઇલ્ડ એનિમલ્સ સ્પેસીસ ઓફ મેમલ એ બોલે એ મને સંભળાતું હતી મેં બોલ અરાઉન્ડ Around 300 species of birds, 37 species of reptiles and more than 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ ઓકે કયા કયા છે તો 38 જાતિ છે એમાં મેમલ એટલે 300 જાતિ છે પક્ષીઓની 37 છે જે ઘસરીને ચાલતા હોય રેપ્ટાઇલ અને 2000 છે જીવજંતુ બરોબર પછી ટાઈમિંગ મોર્નિંગ 7 ટુ 11 અવર અને આફ્ટરનૂન 15 ટુ 17 ગવર્નિંગ બોડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઓફિશિયલ વેબસાઇટ એની વેબસાઇટ છે બરોબર જય જય ગરવી ગુજરાત ચલો એમાં ક્વેશ્ચન આન્સર છે એની અંદર જ લખો તમે How many rivers are in the Gir jungle? Name them. Our say, Lakha. Haan, badda ma kaadi levani hai na. Chalo Raghu. TVT 5. હાઉ મેની રિવર્સ ઇન ધ ગીર જંગલ કેટલી રિવર છે તો મચુંદ્રી ને બધી થઈને 1 2 3 4 5 6 7 લખો ધેર આર ધેર આર
दत्ताजी सिंगोड़ा मच्छुद्री मने के मवाज आवे छे मच्छुद्री What is the main attraction of the game national park? Santa Claus, the Asiatic lion. Are the main attraction of the National Park. Okay, third. Which is the official website of the Game National Park? तो ख्याल से ने ना क्या हो तो नीचे लखेली नथी द ऑफिशियल वेबसाइट ऑफ द गी नेशनल पार्क टी www.gilnationalpark.com pahuncha. What is the best time of the sighting of the lion? The best time for sighting of lion is mid-October. એટલે મધ્ય કહેવાય હા ને જૂન નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી બરોબર ઓકે filling the blanks first blank species of reptiles kitli che 37 so first blank ma avse blanks to apni aap pati jaye 37 first second kon bolse aap ha bol saras ध्यान
से तो गवर्निंग बॉडी तो फोर्थमा आवशे એટલે કે ટીમાં આવશે ગવર્નિંગ બોડી રાઈટ અને ગીર નેશનલ પાર્ક વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી સેન્ચ્યુરી છે એનો મેપ છે બરોબર નેક્સ્ટ પીરિયડમાં જોઈશું હરિઓમ થેન્ક યુ